नमस्कार। निश्चित वावाजोड़ानी पळे पळनी जानकारी अमे आपने पहोंचाड़ी रह्या छे। तमाम जग्या उपर ज्यां संभवित असरग्रस्त विस्तारों छे त्यां अमारा संवाददाताओ हाजर छे अने पळे पळनी जानकारी आपी रह्या छे। एक अपडेट सौराष्ट्रना दरियाकांठे बिपोर जोईनी असर, कच्छ द्वारका पोरबंदरमां भारेथी अति भारे वरसादनी आगाही। सौराष्ट्रना दरियाकांठे वर्ताई रही छे बिपोर जोय वावाजोड़ानी असर, 100 થી 110 કિલોમીટર દૂર છે बिपोर जॉय वावाजोडू अने त्यारथी ज भारे पवन फूंकाई रह्यो छे। कच्छ होय, द्वारका होय अने जे संभवित कांठा विस्तारों छे त्यां वावाजोडानी असर वर्तावानी शरूआत थई चूकी छे। भारे पवन फूंकाई रह्यो छे। बीजी तरफ तंत्र सज्ज छे। तंत्र सब कोईने अपील करी रह्यू छे के काम वगर घरनी बहार आवा समये न निकळवू, कारण के हवे शरूआत थई गई छे, हवे काउंटडाउन शरू थई गयुं छे एवुं एक्सपर्ट्स मानी रह्या छे। 100 કિલોમીટર 110 કિલોમીટર दूर छे नलिया दरियाकांठा थी, 150 કિલોમીટર दूर छे, ज्यारे द्वारका थी पण 150 કિલોમીટર दूर छे आ वावाजोडू। ने ते पहला भारे पवन फूंकाई रह्यो छे। आ दृश्य आप जुओ, तेज गति थी पवन फूंकाई रह्यो छे ने एना कारणे हजु वावाजोडू 100 થી 150 કિલોમીટર दूर छे ते पहला आ स्थिति छे। तो हवामान निष्णांत परेश गोस्वामी अमारी साथे लाइव जोड़ायेला छे। परेश भाई, सवाल ए छे 100 110 કિલોમીટર दूर छे एवुं कहेवामां आवी रह्युं छे, हजु केटलो समय लागी शके छे? कारण के अलग अलग फोरकास्ट, अलग अलग समय अने अलग अलग दिशा दर्शावी रह्युं छे। 100 કિલોમીટર अंतर कई रीते जुओ छो आप? આમ તો જે અંતર છે એ અંતરની અંદર હવે ઝડપથી કપાશે એવું લાગે છે, કેમ કે મોટા ભાગે જે સાયક્લોનો આવતા હોય છે, જેમ દરિયા કિનારાથી નજીક આવે ને લેન્ડિંગ પોઈન્ટથી નજીક આવે ત્યારે એની સ્પીડ વધતી હશે। આપે જોયું હશે કે આ સાયક્લોન છે વારંવાર આની ગતિમાં ઘણી વખત ફેરફાર થયા છે, ક્યારેક 8-10 કિલોમીટર તો ક્યારેક 3 કિલોમીટર 5 કિલોમીટર એમ એનું જે સેન્ટ્રલ પાર્ટ આગળ ચાલે છે। પણ એ જેમ જેમ આજે સવારથી દરિયાકાંઠાથી જેમ નજીક ચાલવાનું ચાલુ કર્યું છે ત્યારથી એની સ્પીડમાં પણ આજે સવારથી લઈને થોડોક વધારો જોવા મળી રહ્યો છે અને હજી પણ લગભગ હવે ટૂંક સમયની અંદર આની સ્પીડમાં આપણે પરેશભાઈ રોકવા માંગીશ। કચ્છથી કલેક્ટર અમિત અરોરા સર અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અમિત સર, વાવાઝોડું 100 કિલોમીટર કહેવામાં આવી રહ્યું છે, 100 થી 110 કિલોમીટર, સૌથી પહેલો સવાલ, કેવી તૈયારીઓ છે તંત્રની, હાલ શું સ્થિતિ છે ત્યાં? તૈયારીઓ સંપૂર્ણ છે તંત્રની, નારાયણ પટ્ટામાં સંપૂર્ણ 0 થી 5 કિલોમીટર એવા 51,000 થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે, એની બધી સગવડો પૂરી પાડવામાં આવેલી છે। સાથે સાથે 20,000 થી વધારે પશુઓ પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જેથી પશુ મૃત્યુ પણ આપણે જીરો કરી શકીએ। આપને ખાસ વાત કરું કે બધા પોર્ટ્સ બંધ કરી દેવામાં આવ્યા છે, ત્યાં કોઈની એન્ટ્રી નથી। જે એસટી વ્યવહાર છે 4 તાલુકામાં બંધ છે, પછી એ વિસ્તાર જે ઇફેક્ટેડ એરિયા છે એમાં 9 જે નાના મોટા ટાઉન્સ હતા એને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યા છે। ટૂંકમાં પબ્લિકને પણ વારંવાર અપીલ કરવામાં આવી છે, જેનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યું છે કે લોકો વધુમાં વધુ પોતાના ઘરની અંદર રહે। તો આઈ થિંક જે કઈ પછી સાયક્લોનની ઇફેક્ટ આવશે એના માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ। ધન્યવાદ અમિત સર અમારી સાથે વાતચીત કરવા બદલ। અમિત અરોરા સર કલેક્ટર છે કચ્છના, તેમણે કહ્યું સજ્જ છે તંત્ર, સ્થળાંતરની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે, પશુઓનું પણ સ્થળાંતર 20,000 જેટલા પશુઓનું કરવામાં આવ્યું છે। દ્વારકાથી શું અપડેટ છે? દ્વારકાથી સંવાદદાતા મોહિત ભટ્ટ અમારી સાથે લાઈવ જોડાય છે, જે પળેપળની જાણકારી આપી રહ્યા છે। મોહિત, હાલ શું સ્થિતિ છે? કહેવામાં આવી રહ્યું છે 110 કિલોમીટર 150 કિલોમીટર દૂર છે દ્વારકાથી, આપ જ્યાં હાજર છો ત્યાં શું સ્થિતિ છે મોહિત? નિશ્ચિત, જેમ જેમ આ સાયક્લોન છે તે ગુજરાતની દરિયાઈ પટ્ટીની નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની સીધી જ અસર છે તે જોવા મળી રહી છે। અત્યારે દ્વારકામાં જોરદાર પવન છે તે ફૂંકાઈ રહ્યો છે અને દ્રશ્યો પરથી આપ સમજી શકશો કે કયા પ્રકારની અને કેટલી વિકટ સ્થિતિ છે તે અત્યારે દ્વારકાની છે। લેન્ડફોલની તૈયારીઓ થઈ રહી છે, હજી 29ની કલાકો બાકી છે અને તે પહેલા આ દ્વારકાના આ દ્રશ્યો સામે આવે છે કે અત્યારે અહીંયા જે ઝરમર વરસાદ વરસી રહ્યો છે પરંતુ સાથે સાથે જોરદાર પવન છે તે ફૂંકાઈ રહ્યો છે। એક અંદાજ પ્રમાણે
દિવાલ છે મકાનની તે પણ ધરાશાય થઈ ગઈ છે અને પવનની ગતિ જેટલી છે તેના પરથી અંદાજો છે તે લગાવી શકાય છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી કે જેમ જેમ આ સાયક્લોન છે આ વાવાઝોડું છે તે ગુજરાતની દરિયાઈ પટ્ટીની નજીક આવતું રહેશે તેમ તેમ તેની અસર છે તે વર્તાવાની શરૂઆત થઈ જશે અને દ્વારકામાં સીધી રીતે તેની અસર છે તે અત્યારે વર્તાઈ રહી છે। આપ જે દ્વારકા મીઠાપુર હાઈવે પાસ નજીકના દ્રશ્યો છે કે તમે સમજી શકશો કે જે રીતે અહીં હવાનું જોર છે પવનનું જોર છે તે તેના પરથી અંદાજો લગાવી શકાય કે કયા પ્રકારની સ્થિતિ છે। સવારથી જ જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમના દ્વારા પણ જે કોસ્ટલ વિસ્તારો છે તેની મુલાકાત લેવામાં આવી હતી અને લોકોનું સ્થળાંતર છે તે કરવાની પ્રક્રિયા આગળ વધી। નિશિત જોશો અત્યારે ખૂબ જ ઝડપથી પવન છે તે ફૂંકાઈ રહ્યો છે, ખૂબ જ ઝડપી પવન છે તે અત્યારે ફૂંકાઈ રહ્યો છે। દ્વારકાના દ્રશ્યો તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે અત્યારે વાવાઝોડાની સીધી અસર છે તે અહીં જોવા મળી રહી છે અને ભારે પવન છે તે અહીં અત્યારે ફૂંકાઈ રહ્યો છે। લગભગ અડધો કલાકના સમયથી આ પવન છે તે અહીં ફૂંકાઈ રહ્યો છે, ઊભું પણ ન રહી શકાય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી છે। એટલે સમજી શકો કે હું આ દિવાલની નજીક ઊભો છું જેના કારણે પવનની અસર છે તે વર્તાઈ રહી નથી, પરંતુ જો પણ જરા પણ આગળ જવાનો પ્રયત્ન કરું કે સીધું જ વાતાવરણમાંની અસર છે તે સમજાઈ શકે છે। આ દ્રશ્યો પરથી તમે સમજી શકશો કે સાયક્લોનની હજી તો આ શરૂઆત છે, પરંતુ જેમ જેમ આ સાયક્લોન છે તે આગળ વધતું જશે તેમ તેમ તેની અસર છે તે વધુ ગંભીર છે તે થઈ શકશે। આ પવનના દ્રશ્યો તમે જોશો કે અહીં જે પ્રકારે સ્થિતિ જોવા મળી રહી છે ભારે વાવાઝોડું છે તેની હવે તો શરૂઆત થઈ છે, જોકે જેમ જેમ આગળ વધતું જશે તેમ તેમ હજુ પણ પવનની ગતિ છે તે વધી શકે છે અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર છે તે આવી શકે છે। આમ જે જોર છે તે પણ જોવા મળે છે, વરસાદ પણ અત્યારે વરસી રહ્યો છે અને પવનની ગતિ છે તે પણ વધી રહી છે। એટલે જે દ્રશ્યો છે દર્શકો સુધી હું પહોંચાડવાનો પ્રયત્ન કરી શકું છું ને આ દ્રશ્યો પરથી જ સમજી શકાય છે કે બહાર નીકળવું ખૂબ જ જે ભયગ્રસ્ત છે ખૂબ જ અઘરું છે। એટલે લોકો છે તે પોતાના ઘરની અંદર રહે, આ દ્રશ્યો તમે જુઓ કે રસ્તાઓ છે તે અત્યારે સુમસામ થઈ ગયા છે અને હજુ તો આ ગતિની શરૂઆત થઈ છે, હવે જેમ જેમ આ આગળ વધશે તેમ તેમ વધારે વિકટ પરિસ્થિતિ છે તે થવાની છે। રસ્તા પર જાણે દ્વારકાના રસ્તા પર એક પ્રકારે કર્ફ્યુ લાગી ગયો હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને એકલ દોકલ વાહનો છે તે પસાર થઈ રહ્યા છે। આ પવનની ગતિ છે તેના પરથી જ અંદાજો લગાવી શકાય છે કે કયા પ્રકારની સ્થિતિ છે। જુઓ તમે મારી પાછળ જુઓ, જે છાપરા છે તે પણ ઉડી રહ્યા છે, સાથે સાથે વૃક્ષો છે તે પણ ઉડી રહ્યા છે, એટલે સમજી શકાય છે। અહીં જોશો તમે કે ભારે પવનના કારણે એક દિવાલ છે તે પણ ધરાશાય થઈ છે। આ દ્રશ્યો જુઓ તમે કે અહીં એક દિવાલ છે તે પણ ભારે પવનના કારણે ધરાશાય થઈ છે। ટૂંકમાં હવે ગતિ છે તેની શરૂઆત થઈ છે, વૃક્ષો છે તે પડવા લાગ્યા છે ને આ તો એક શરૂઆત છે। હવે લોકોએ ખૂબ જ સાવચેતી રાખવી જરૂર છે, ખૂબ આગળ વધવું જરૂર છે। મારી પાછળ જુઓ છો તમે, ત્યાં પણ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે મારી પાછળ પણ એક વીજ પોલ છે તે ધરાશાય થઈ ગયો છે। હું ત્યાં સુધીના દ્રશ્યો આપને બતાવી રહ્યો છું કે એક વીજ પોલ છે તે પણ ધરાશાય થઈ ગયો છે અને અત્યારે પવનની ખૂબ જ ગતિ છે તે દ્વારકામાં જોવા મળી છે અને તેની અસર છે તે જોવા મળી છે। આગામી દિવસોમાં હજુ પણ આ વિસ્તારમાં ભયંકર સ્થિતિ થાય તેવી પૂરેપૂરી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। જી નિશિત, બિલકુલ મોહિત, આપની પાસેથી અપડેટ લેતા રહીશું। તો આપે જોયું ટીવી 9 ના જાબાઝ રિપોર્ટરનું દમદાર રિપોર્ટિંગ, દ્વારકાથી એક્સક્લુઝિવ દ્રશ્યો આપને દેખાડી રહ્યા હતા। ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે અને હજુ તો 100 કિલોમીટર જેટલું વાવાઝોડું દૂર છે, જખૌથી 80 કિલોમીટર, અને તે પહેલાં આ સ્થિતિ છે। દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે પવન ફૂંકાવાના કારણે વીજપોલ દિવાલ ધરાશાયી થયા છે, જાણે દ્વારકાની ગલીઓમાં કર્ફ્યુ લાગી ગયો હોય તેવી સ્થિતિ છે। મોહિત ભટ્ટ અમારા સંવાદદાતા, જે દ્વારકાથી આપને જાણકારી આપી રહ્યા હતા, દ્વારકામાં ધીરે ધીરે સ્થિતિ વિકટ થઈ રહી છે। હવે નલિયામાં શું સ્થિતિ છે તેની પણ જાણકારી મેળવીએ। અમારા સંવાદદાતા રોનક વર્મા ત્યાંથી પળેપળની જાણકારી આપી રહ્યા છે। રોનક, આપ જે હાજર છો ત્યાં શું સ્થિતિ છે? દ્વારકામાં ભયંકર અસર રોનક દેખાવાની શરૂઆત થઈ ગઈ છે, આપ જે હાજર છો ત્યાં શું દેખાઈ રહ્યું છે?
जी बिल्कुल निश्चित, जे रीते ज्यारथी वावाझोडुं आवी रह्युं छे त्यार जे समाचारो ज्यारथी आव्या हता त्यारथी लईने टीवी 9 सतत दर्शकोने सचोट माहिती पहोंचाडी रह्युं छे। त्यारे न मात्र द्वारका, न मात्र मांडवी, परंतु जखो अने नलियामां पण अत्यारे भारे पवन जे छे ते आजे वहेली सवारथी फूंकाई रह्यो छे। कैमरा पर्सन इमरान शेख आपने सीधा ज नलियाथी दृश्य बतावी रह्या छे कि ज्यां आगळ भारे पवन फूंकाई रह्यो छे अने थोड़ी थोड़ी वारमां जे भारे वरसादना जे झापटा छे ते पण आवी रह्या छे। लांबा समयथी जे वरसाद छे ते पण वरसी रह्यो छे, क्यांक ભારે પવન છે તો ક્યાંક ભારે પવનના કારણે જે વીજ પોલની સાથે સાથે જે ઝાડ છે તે પણ ધરાશાયી થયાના અહેવાલ છે। વાવાઝોડું હવે ખૂબ નજીક છે ત્યારે અબડાસા એટલે કે જખો જે આવેલું છે ત્યાંના ધારાસભ્ય પણ તાત્કાલિક જે છે પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને સ્થાનિક જે વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે તેનું નિરીક્ષણ પણ કર્યું હતું। પ્રદ્યુમનસિંહ જાડેજા ધારાસભ્ય આપણી સાથે હાજર છે, તેમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, આપ તાત્કાલિક અહીંયા દોડ્યા છો, મીટિંગ લીધી છે, શું હાલની પરિસ્થિતિ છે અને શું આપ અપીલ કરવા માંગશો? અત્યારે ખાસ આપણે જોઈએ તો ધીમે ધીમે ગતિ વધતી જાય છે। ખાસ આપણે જે જખૌ છે, જખૌથી આગળ આપણે 12 કિલોમીટર આગળ એનું બંદર છે, બંદરથી ખાસ જે અત્યારે હેપી સેન્ટર છે તો આપણે જે ઓમાન અને કરાચી અને નાનસર કોટેસર જે આપણું જે મેઇન પોઈન્ટ છે એ મેઇન મુખ્ય સેન્ટર છે તે અત્યારે ધીમે ધીમે ગતિ વધતી જાય છે અને 50-60 અત્યારે પોલ જે વીજળી પોલ છે એ પણ પડી ગયા છે, ઝાડ પણ ઘણા પડી ગયા છે, એટલે ધીમે ધીમે ગતિ વધી રહી છે। પણ હવે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે કેમ એ શાંત પડે, બાકી જે તંત્ર તરફથી, સરકાર તરફથી, કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર તરફથી જે લોકોને સ્થળાંતર કરવાના હતા જે જગ્યાથી 5 કિલોમીટર દૂર એ પણ કરી નાખ્યા છે અને પૂરેપૂરું એના ઉપર ધ્યાન રાખવામાં આવે છે। નિશ્ચિત મહત્વની જાણકારી જે ધારાસભ્યે આપણને આપી કે 60 જેટલા વીજ પોલ જે છે નલિયા અને આસપાસના વિસ્તારોમાં ધરાશાયી થયા હતા, તેને તાત્કાલિક પણ જે વીજ પુરવઠો છે તે પૂર્વવત કરવા માટે અહીંયાથી સૂચનાઓ આપી દેવામાં આવી હતી। તેની સાથે સાથે જે મહાકાય ઝાડ છે તે પણ જે પડ્યા હોવાના અહેવાલો છે તે સામે આવ્યા છે અને તાત્કાલિક જેસીબીની મદદથી કે અન્ય જે કટર છે, ટ્રી કટર મશીન, તેના વડે તાત્કાલિક ધોરણે જે મહાકાય ઝાડ રસ્તા પર પડેલા છે તેને પણ સાઈડમાં કરવા માટે સૂચનાઓ આપી દીધી છે। વાવાઝોડા પહેલા આ પરિસ્થિતિ છે, જ્યારે થોડાક જ કલાકોમાં હવે વાવાઝોડું ટકરાવા જઈ રહ્યું છે, લેન્ડફોલ જોવા જઈ રહ્યું છે, ત્યારે વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ પણ વહીવટીતંત્ર છે તે એલર્ટ છે, સતત અહીંયાથી સૂચનાઓ અપાઈ રહી છે, મોનિટરિંગ થઈ રહ્યું છે। કોઈ પણ વ્યક્તિ જે સ્થળાંતર કરાયેલા છે, પોતાના ઘરમાં છે, પાકા મકાન છે, પોતાના ઘરની બહાર ન નીકળે તેવી કડકપણે સૂચનાઓ પણ અહીંયાથી આપવામાં આવી રહી છે। બિલકુલ રોનક, અપડેટ લેતા રહીશું આપની પાસેથી। તો આપે જોયું કે જે રીતે સંવાદદાતા રોનક વર્મા અને એમની સાથે કેમેરા જર્નલિસ્ટ ઇમરાન શેખ માહિતી આપી રહ્યા હતા, એક્સક્લુઝિવ દ્રશ્યો આપને દેખાડી રહ્યા હતા। ધારાસભ્યએ કહ્યું કે એક તરફ વીજ પોલ પડ્યા હતા પરંતુ તેમને પૂર્વવત કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। જખૌ એક એવો વિસ્તાર છે કે જ્યાં લેન્ડફોલ થવાનું છે, 80 કિલોમીટર દૂર છે અને જખૌથી ગ્રાઉન્ડ ઝીરોથી પળેપળની જાણકારી અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા આપી રહ્યા છે। કિંજલ, દ્વારકા હોય, નલિયા હોય, આ તમામ જગ્યાએ અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે, જખૌ જે છે એ પોઈન્ટ કહેવામાં આવી રહ્યો છે, ત્યાં શું સ્થિતિ છે કિંજલ? ત્યાં બિલકુલ નિશ્ચિત, જખૌથી લઈ અને જે નલિયાથી લઈ અને જે નારણ સરોવર છે, ઉત્કંઠેશ્વર મહાદેવ છે, આ એ 3 પોઈન્ટ છે કે જ્યાં લેન્ડફોલ થઈ શકે છે। લેન્ડફોલ રાત્રે 9 વાગ્યા બાદ જે રીતની ફોરકાસ્ટ આવી રહ્યું છે, રાત્રે 9 વાગ્યા બાદ લેન્ડફોલ થઈ શકે છે અને એ જ કારણ છે કે સતત પવન છે, હવાનો વેગ છે તે વધી રહ્યો છે, તેની સાથે જ જે વરસાદ છે તે થઈ રહ્યો છે અને એ જ કારણ છે કે જે ગતિવિધિઓ જે રીતે વહેલી સવારથી પોલીસ અને પ્રશાસન દ્વારા જરૂર ન હોય તો લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ કરવા પ્રતિબંધ છે તે કરવામાં
આવ્યો છે. જે નારાયણ સરોવર છે, નારાયણ સરોવરમાં પણ હવે પાણી આવવાની શરૂઆત થઈ ગઈ છે. ટૂંક સમયમાં નારાયણ સરોવર પણ આપને બતાવીશું. અને એ જ કારણ છે કે તમામ જગ્યા ઉપર હવે ગતિવિધિઓ છે તે પ્રતિબંધિત કરી દેવામાં આવી રહી છે. સૌથી વધારે કચ્છ સેન્સિટિવ ઝોન છે અને એ જ કારણ છે કે આજે બપોરે કલેક્ટર ઓફિસમાં એક આખું કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ઊભું કરવામાં આવ્યું છે. કચ્છના તમામ જે પ્રાંત અધિકારીઓ છે, પ્રાંત અધિકારીઓ સાથે કલેક્ટર અને જે ઉચ્ચ અધિકારીઓ છે તે સેટેલાઇટ ફોનના માધ્યમથી, કેમ કે કમ્યુનિકેશન ખોરવાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, મોબાઈલ ટાવર ખોરવાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, એટલે જ કારણ છે કે પ્રાંત અધિકારીઓ સાથે સેટેલાઇટ ફોનના માધ્યમથી પણ વાતચીત કરવામાં આવશે. આજની રાત ક્રુશિયલ રાત નિશ્ચિત માનવામાં આવે છે, કેમ કે રેસ્ક્યુ કરવા માટે પણ વાવાઝોડું શાંત થવું એ જરૂરી છે. જ્યાં સુધી વાવાઝોડું કચ્છમાંથી પસાર નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની રેસ્ક્યુ પણ કરી શકાશે નહીં. અને એ જ કારણ છે કે તમામ વહીવટીતંત્રના જે ઉચ્ચ અધિકારીઓ છે તે ભુજની જે કલેક્ટર ઓફિસ છે ત્યાં જ આજે આખી રાત વિતાવશે. અને કાલે જ્યારે વાવાઝોડું પૂર્ણ થશે ત્યારબાદ રેસ્ક્યુ અને ડેમેજ કંટ્રોલની જે કામગીરી છે તે હાથ ધરાશે. નિશ્ચિત. બિલકુલ કિંજલ, અપડેટ લેતા રહીશું આપની પાસેથી. તો કિંજલ મિશ્રા અને અમારા કેમેરા જર્નલિસ્ટ દીપક સેન, આ ટીમ સતત જખૌ વિસ્તારથી કચ્છના જખૌ જ્યાં લેન્ડફોલ થવાનું છે પળેપળના અપડેટ્સ આપી રહ્યા છે. પરંતુ આપને અત્યારના અપડેટ આપીએ, ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. કચ્છ હોય, દ્વારકા હોય, પોરબંદર હોય, કાંઠા વિસ્તારો જે છે, જે 6-7 જિલ્લા અસરગ્રસ્ત, સંભવિત અસરગ્રસ્તની વાત થઈ રહી છે ત્યાં અસર શરૂ થઈ ચૂકી છે. ક્યાંક વરસાદની આગાહી છે, ત્યાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે. દ્વારકાથી જે મોહિત ભટ્ટ અમારા સંવાદદાતા જાણકારી આપી રહ્યા હતા કે ભારે પવનના કારણે દિવાલ પણ ધરાશે થઈ. અને આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, દ્વારકાના આ લાઈવ એક્સક્લુઝિવ ફૂટેજ અમે આપને દેખાડી રહ્યા છીએ કે ત્યાં શું સ્થિતિ છે. આપ જો ભારે પવન ફૂંકાવાના કારણે જે તબાહી છે એ શરૂ થઈ ચૂકી હોય એવું લાગી રહ્યું છે, પરંતુ હજુ શરૂઆત છે. કારણ કે 80-100 કિલોમીટર દૂર હજુ આ વાવાઝોડું છે. દ્વારકાના તટથી 150 કિલોમીટર દૂર કહેવાય રહ્યું છે અને જખૌથી 80-100 કિલોમીટર. દરિયો તોફાની બની રહ્યો છે, 20-25 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. અને આ સમયમાં પણ TV9ના જાબાઝ રિપોર્ટર આપના સુધી જાણકારી પહોંચે કે ક્યાં શું સ્થિતિ છે. આપ ઘરે બેસીને જ આ સ્થિતિને જોઈ શકો અને એને સમજી શકો એ માટે TV9ના સતત પ્રયાસ છે. અને આ દ્રશ્યો અમે આપને દ્વારકાથી દેખાડી રહ્યા છીએ.